મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. શિયાળો આવી રહ્યો છે. શિયાળો એક ખૂબ સુંદર ઋતુ છે, આહલાદક ઋતુ છે, તાજગી સભર ઋતુ છે. આપણને ત્રણેય ઋતુમાં જો વધારે ગમતી હોય તો એ શિયાળો છે. નહીં કોઈ ગરમીથી પરેશાની, નહીં કોઈ આળસથી પરેશાની, બસ આખો દિવસ આપણને તાજગીનો અહેસાસ થાય એવી જો ઋતુ હોય તો એ શિયાળો છે. શિયાળામાં આપણે બધા બહાર ફરવા જવાનો પણ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, પણ એ શિયાળો કોઈ કોઈ લોકોને થોડી તકલીફવાળો હોય છે. કે દાખલા તરીકે અસ્થમાના રોગી હોય તો શિયાળા દરમિયાન એ લોકોના રોગનો હુમલો બહુ વધી જતો હોય છે, તો એ આ શિયાળાની મજા નથી માણી શકતા. ડ્રાય સ્કિનવાળાને હોઠ ફાટી જવા, નાકની અંદરની સપાટી સુકાઈ જવી કે પછી પગમાં વઢિયા થવા, એવી મુશ્કેલીઓ રહે છે. ઘણીવાર તો એટલી બધી એ મુશ્કેલી વધી જતી હોય છે કે વાઢિયામાંથી લોહી નીકળતું હોય છે. તો બોલો મિત્રો, આવી દશામાં શિયાળાને આનંદ માણી શકીએ આપણે? પણ એના ઉપાયો છે. ઉપાયો લઈને હું આવી છું. મારી ચામડી પણ ડ્રાય છે, તો એમાં તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે, પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી ખાવાના છે. શિયાળા દરમિયાન આવતા આંબળા, લીલી હળદર, પાલક એનો રોજ જ્યુસ તમારે એક ગ્લાસ પીવાનો છે. અલ્ટરનેટિવ એક દિવસ આંબળાનો રસ પીઓ, એક દિવસ લીલી હળદરનો રસ પીઓ અને એક દિવસ પાલકનો પીવો. શિયાળા દરમિયાન પૂરતી ઊંઘ લેવાની છે, કસરત ખાસ કરવાની છે કે જેથી કરીને આપણા શરીરને ગરમાવો રહે. શિયાળા દરમિયાન ક્યારેય ખૂબ ગરમ પાણીથી નથી નાહવાનું. અતિશય ગરમ પાણીથી નાહવાથી આપણી ચામડીના નીચેના પડમાં રહેલી તૈલ ગ્રંથિઓને નુકસાન પહોંચે છે અને એના કારણે આપણી ચામડી સૂકી થઈ જાય છે. ગરમ સ્વેટર કે ગરમ મોજા રાત્રે સૂતી વખતે ક્યારેય નથી પહેરવાના, નહીં તો તમારું માથું દુખવાનો પ્રોબ્લેમ થશે, અકાળે વાળ સફેદ થઈ જવાનો પ્રોબ્લેમ થશે, વાળ ખરવાનો અને કોઈ કોઈ વાર આંખોની રોશની પણ થોડી ઓછી થવાનો પ્રોબ્લેમ થતો હોય છે. જો બને તો રાત્રે સૂતી વખતે તમે તમારા નાક, કાન અને નાભી એટલે કે ડુંટીમાં ઘીના ટીમ્પા અથવા તો કોઈ તેલ, એરંડિયું કે સરસ્યું કે કોપરેલના ટીમ્પા નાખી શકો છો. જો શક્ય હોય તો આખા શિયાળાની ઋતુ દરમિયાન તમારું ફૂલ બોડી મસાજ એટલે કે આખા શરીરે માલિશ કરાવી શકો છો, કે જેથી કરીને તમારું બોડી એનર્જેટિક પણ રહેશે અને તમારા શરીરની અંદર તૈલ ગ્રંથિઓ જે ઓછી થતી હોય છે, તૈલ ગ્રંથિઓનો સ્રાવ ઓછો થતો હોય છે, એ જળવાઈ રહેશે. મિત્રો, શિયાળા દરમિયાન ફૂલ કપડાં પહેરવાના છે કે જેથી કરીને જ્યારે પણ આપણે બહાર નીકળીએ ત્યારે શિયાળાના સૂકા પવનોની અસર આપણી ચામડીને ન થાય. ક્યારેય સ્વેટર કે મોજા ડાયરેક્ટ આપણી ચામડીને અડે એવી રીતે નથી પહેરવાના. વચ્ચે કોઈ સુતરાઉ કાપડનું પડ તો આવવું જ જોઈએ. એટલે તમે ડેઈલી વેર કે જે રોજે રોજિંદા કપડાં પહેરતા હો એ પહેરીને પછી એના ઉપર તમારે સ્વેટર પહેરવાનું છે, કે કારણ કે ઊન એ ચામડી માટે એલર્જેટિક છે. માટે શિયાળો હોય અને વસાણાનું નામ ના આવે એ તો કેમ ચાલે? કહેવાય છે પુરાણોમાં, એવું કહેવામાં આવે છે કે શિયાળા દરમિયાન ખાધેલા વસાણામાંથી મેળવેલી શક્તિ શરીર આખા વર્ષ દરમિયાન વાપરે છે. તો મિત્રો, વસાણા પણ ખાજો. જ્યારે પણ બહાર નીકળવાનું થાય એટલે હાથ પગ મોઢું ધોઈને ચામડી પર કોઈ સારી ક્રીમ કે બોડી લોશન કે લગાવીને પછી નીકળવાનું, અને એવું જ જ્યારે બહારથી તમે ઘરે આવો ત્યારે પણ કરવાનું. કારણ કે જ્યારે તમે બહાર નીકળ્યા હશો આ બધું લગાડીને,
ત્યારે હવાની રચકણમાં રહેલા ધૂળના રચકણો તમારી ચામડીને લાગશે. તો આવો એટલે એ ચામડીને સાફ કરી દેવાની છે કે જેથી કરીને ચામડીના છિદ્રો ખુલ્લા રહે અને એ શ્વાસ લઈ શકે. તો મિત્રો, આવી આ શિયાળાની તાજગી સભર ઋતુને ખૂબ માણો અને ખૂબ આનંદ કરો, અને બતાવ્યા પ્રમાણેના તમારા ચામડીના બધા જ ઉપાયો કરો, અને તમારી ચામડીને ખૂબ હેલ્ધી રાખો, ખૂબ ફ્રેશ રાખો, તરોતાજા રાખો. થેન્ક યુ.